नमस्कार दर्शक मित्रों, आप सर्वे दर्शक मित्रों हार्दिक स्वागत है मारी यूट्यूब चैनल पर। मित्रों, गुजरात में फरी चोमासु सक्रिय बन्यु छे। ऑगस्ट में गायब थयेला वरसादे आखरे सप्टेम्बर में खास करीने वरसादनी आगाही करवामां आवी छे, जेने लईने आपणा गुजरातमां खेडूतोमां खुशीनो माहोल छवायो छे। आ वच्चे हवामान विभागनी टीम द्वारा एक नवी आगाही करवामां आवी छे। आ आगाहीमां सप्टेम्बर महीना माटे आपणा गुजरातमां खेडूतो माटे सारा समाचार आव्या छे। आगामी एक थी बे दिवसमां आपणा गुजरातमां सारामां सारो वरसाद जोवा मळी शके छे। मित्रों, जेमां 48 कलाकमां आपणे वात करीए तो गुजरातना सौराष्ट्र कच्छ सिवायना दक्षिण गुजरातना जे पण जिल्ला छे एमां आपणे वात करीए तो सूरत, वलसाड, वडोदरा सहितना जे विस्तार छे, भरूच ए विस्तारमां वरसाद आवी शके छे। ત્યારબાદ આપણે વાત કરીએ તો સુરત, નર્મદા, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી વગેરે જિલ્લાનો સમાવેશ થાય છે। આ જિલ્લામાં કેટલાક ભાગમાં આપણે વાત કરીએ તો અતિભારે વરસાદ થવાની પણ શક્યતાઓ રહેલી છે। ચાર પછી આપણે વાત કરીએ તો આગામી 10 તારીખના રોજ આપણે વાત કરીએ તો આગામી 10 તારીખના રોજ ગુજરાતના કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે તો આપણે વાત કરીએ તો બંગાળ અને અરબ સાગરના જે વરસાદી સિસ્ટમના કારણે આપણા ગુજરાતમાં વરસાદ આવશે। પંચમહાલ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। હાલ ગુજરાતમાં ચોમાસામાં ખાસ કરીને વરસાદી માહોલ છે, જ્યારે આગામી 13 સપ્ટેમ્બરના રોજ આપણે વાત કરીએ, આગામી 13 તારીખના રોજ આપણા રાજ્યમાં વરસાદની ગતિવિધિ એવી ને એવી ચાલુ રહેશે। 10 સપ્ટેમ્બર પછી વરસાદી સિસ્ટમ નવી આવશે અને આ સિસ્ટમ બનવાથી આપણે વાત કરીએ તો ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ કરવામાં આવી છે। આપણે વાત કરીએ તો જામનગર, અમદાવાદ, વેરાવળ, સુરત, ગાંધીધામ, દ્વારકા, નલિયા આ સાઈડના જે વિસ્તાર છે ત્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આપણે વાત કરીએ તો ગુજરાતના અનેક એવા જિલ્લા છે કે આ સિસ્ટમમાંથી આપણે વાત કરીએ તો આ સિસ્ટમના કારણે પંચમહાલ, વડોદરા, આણંદ, ખેડા, મહીસાગરમાં વરસાદ આવશે। આપણે વાત કરીએ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે। મિત્રો, આપણે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો સુરત, વલસાડ, ભરૂચ, વડોદરા એ સાઈડના જે વિસ્તાર છે, દાહોદ છે, દાદરાનગર હવેલી છે, બોડેલી છે, રાજપીપળા છે, આણંદ છે, ભરૂચ છે, વ્યારા, વલસાડ વગેરે જેવા જે વિસ્તાર છે કે આગામી સમયમાં વરસાદની શક્યતા રહેલી છે। એ સિવાય આપણે વાત કરીએ તો હાલમાં સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદ નથી। મિત્રો, આપણે અત્યારે સૌરાષ્ટ્રમાં વરસાદની સખત જરૂર છે, પરંતુ સૌરાષ્ટ્રના એક પણ વિસ્તારમાં અત્યારે વરસાદ નથી થતો। તો મિત્રો, આપણે જોઈશું સૌરાષ્ટ્રના વિસ્તારમાં વાત કરીએ તો ભાવનગરમાં પણ થોડી થોડી વરસાદની આગાહી કરવામાં આવી છે। ભાવનગરના જે વિસ્તાર છે કે પાલીતાણા, સોનગઢ એ આગળના જે વિસ્તાર છે, મહુવા છે, રાજુલા, કુંડલા આ બાજુ, અમરેલીની વાત કરીએ, બગસરા, વિસાવદર, ધારી, કુંડલા જે પંથકમાં થોડા થોડા વરસાદની શક્યતા છે, એટલે કે હળવા વરસાદની શક્યતા રહેલી છે, અને આપણા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ પણ છે। આપણે વાત કરીએ તો આગામી દિવસોમાં આપણા ગુજરાતમાં વરસાદ 100% આવશે અને ખેડૂતો માટે આ રાહતના સમાચાર એટલા માટે છે કે કારણ કે આપણા ગુજરાતમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે અને આ સિસ્ટમના કારણે આપણા ગુજરાતમાં આગામી 2 દિવસમાં વધારો થવાની શક્યતા રહેલી છે। તો આ હતા આજના મુખ્ય સમાચાર। આવા ને આવા સમાચાર જોવા માટે ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।